દીવ મુલાકાતના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દીવના પોર્ટુગીઝ સમયના કિલ્લા ખાતે લાઇટ એન્ડ શોનું ઓપનિંગ કરવામાં આવ્યું તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. વધુમાં આજરોજ એટલે કે દીવ મુલાકાતના ત્રીજા દિવસે બપોરના સમયે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગોગલા બીચની ઔપચારિક મુલાકાત લઈ ત્યાંના નયનરમ્ય દ્રશ્યો માણ્યા અને આહલાદક વાતાવરણથી તેઓ અભિભૂત પણ થયા. દીવના પોર્ટુગીઝ સમયના કિલ્લા ખાતે મહામહિમના વરદ હસ્તે તકતીનું અનાવરણ કરીને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે દમણ દીવ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દમણ દીવ લોકસભા સાંસદ લાલુભાઈ પટેલ સહિત પ્રશાસનિક અધિકારીઓ, કર્મચારીઓ, રાજનૈતિક નેતાગણ અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દીવના પોર્ટુગીઝ સમયના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરીને પછી દીવના ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો. સાથે સાથે દીવના પૌરાણિક ઇતિહાસ વિશે પણ દર્શાવવામાં આવ્યું, જેમાં દીવના જલંધર બીચ વિશે રાજા જલંધરની કહાની તેમજ ગંગેશ્વર મહાદેવ મંદિર સાથે સંકળાયેલો પાંડવોના ઇતિહાસ વિષયક પ્રસ્તુતિ દર્શાવવામાં આવી, જે નિહારીને મહામહિમના ચહેરા પર એક અનેરું સ્મિત જોવા મળેલ. કાર્યક્રમના ઉપલક્ષમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં કલાકારો દ્વારા ગુજરાત દર્પણ અને મણિયારો ગુજરાતી રાસ ગરબાની પ્રસ્તુતિ આપીને મહામહિમના દીવ આગમનની ખુશી વ્યક્ત કરવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.